श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव ने जय। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણે બ્રહ્મરૂપ માનવું, તમે બ્રહ્મ છો જ, ખોટું આઈડેન્ટિટી થઈ ગઈ, લીંડીઓ થઈ ગયા, પણ મૂળમાં તો આપણે સિંહ છે હશે, એટલે આપણે બ્રહ્મરૂપ છીએ જ। अक्षरम अहम पुरुषोत्तम दासोस्मी, तमे तो अक्षर छो, बीजु कई नहीं, पन अनादिकाल थी माया भेगा भरी गया, एटले असली आइडेंटिटी आप खोई बैठा, पर एना स्वामी स्वामी ये ज वात करे छे। स्वामी कहे આપણે બ્રહ્મરૂપ માનવું, તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે, પણ જે છે એ તો થવાનું જ છે। દેહ કેટલા દેહ બદલ્યા આપણે, કેટલા દેહ બદલ્યા એનો પાર નથી, પણ અને તોય દેહના સંગી આપણે છીએ, એટલે ત્યાં સુધી સ્વામી કહ્યું, પણ દેહ હું માનશે ત્યાંથી માનાદિક દોષ કેમ ટળશે? આપણે પોતાને દેહરૂપ માનીએ તો મોટા મોટા દોષો છે એ કેમ ટળશે? તો પોતાને દેહ માનવું નહીં, પછી બધી આપણે એકડે એકથી બધી શરૂઆત થશે। જ્યાં સુધી દેહ માનશે ત્યાંથી કોઈ બરકત નહીં આવે, કોઈ આપણે ચાલુ વ્યવહારમાં બરકત નહીં આવે, દેહથી એમાં વધુ દુઃખ રહ્યું છે। એટલે જ્યાં સુધી દેહ માનશે ત્યાં સુધી કોઈ બરકત નહીં આવે, દેહમાં બરકત નહીં આવે, દેહનું સુખમાં બરકત નહીં આવે, અને આત્માનું સુખ તો હોય જ ક્યાંથી? આપણે બ્રહ્મરૂપ માનવું, તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે, પણ દેહ હું માનશે ત્યાંથી માનાદિક દોષ કેમ ટળશે? માટે દેહ માનવું નહીં એમ મહારાજનું સિદ્ધાંત છે। સિદ્ધાંત હકીકત છે, સિદ્ધાંત છે। આપણે દેહ માની બેઠા છીએ અનાદિકાળથી, અને જો પોતાને દેહ માનશું તો વળી આ ઘટમાટ ચાલુ જ રહેશે, આપણે દુઃખનો અંત નહીં આવે, પણ દેહથી છૂટા પડીશું જે મહારાજનું સિદ્ધાંત છે જ। મહારાજ પોતે અહીં પૃથ્વી પર આવ્યા આ જ કારણથી કે આ અનાદિ અજ્ઞાન જે આપણે પહેસી ગઈ છે, દેહને આત્મા એક થઈ ગયા છે, એ જુદું પાડવાનું છે, જુદું પાડશે પછી બધી સરખાઈ આવશે। જ્યાં સુધી દેહ બાંધશે એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે જ, માટે દેહ માનવું નહીં એમ મારાનો સિદ્ધાંત છે। એટલે બહુ પ્રકારના માણસ છે, તેમાં જેમ જેને ફાવે કહેવું, અને આપણે સત્સંગમાં તો કેટલાય પ્રકારના માણસો છે, બધી બધી સમજણ અલગ અલગ હોય, તો એ જેમ જેને ફાવે તેમ કહેવું, પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરો, હું દેહ નહીં, આ તો દિવસમાં
કેટલું કન્સેશન આપ્યું છે. દિવસમાં એક વાર પણ માનવી તો બધું આપણે દેહરૂપ જ થઈ જઈશું અને ક્યાંય ને ક્યાંય વયા જઈશું. તો દિવસમાં એકવાર તો હું દેહ નથી એમ જોરદાર માનવું. પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરો, ને આ તો બહુધા માણસમાં એક જણ હાથમાં રહે તો સૌ મળીને એકને વટલોક ઠેરાવે એવી વાત છે. હવે 100 જણ હોય, 99 વટલ્યા હોય, પણ એ ઓલા વટલો ના હોય એને પણ મારી જોડીને તો પણ એ પોતાની નાતમાં પહેરવે. પણ એક તો એક, પણ એ સિદ્ધાંત છે. અને મારા યાદ માટે જ આવ્યા છે તો એ ભૂલવું નહીં. દિવસમાં એકવાર તો કહી લઉં. પણ એ વાત મૂકવાની નથી. એ છે આપણે દેહ નથી, આત્મા છીએ, એ વાત મૂકવાની નથી જ. કારણ કે એ સાચું છે. આપણે ખોટે રવાડે ચડી ગયા છે. પણ હું રસલી આપણે આત્મા છીએ, દેહ નથી એમ અખંડ રહેવું જોઈએ. પણ હોય પણ તો એક દિવસમાં એકવાર તો આપણે ધમધમાઈને સારી રીતે કરવું એવું માનશું ત્યારે પત્તો પડશે. નહીં તો બીજા બધા મહાનાદિક દોષ કેમ ટળશે. ને શાસ્ત્રમાં તો આવી વાત જાજુ ન મળે, ને આવી વાતો પણ જાજી થાય નહીં. દેહની જ વાત થાય બધી. દેહનો વ્યવહાર અને એમાંથી અલગ પડવું એ બહુ મોટી વાત છે. એ ખરું જ્ઞાન હોય ત્યારે થાય, પણ એવું થતું જ નથી. દેહ એટલું બધું આપણું ચોંટેલું છે કે ઉખડતું જ નથી. દેહ 24 કલાક દેહરૂપ થવાય છે. પણ આ વાત સમજવાની છે. ને આ વાતમાં ગોપાળ સ્વામીને શંકા થઈ તો મહારાજ કે એ તો જેને ઉપાસના ના હોય તેની વાત નોખી, પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે માટે કેમ નિરાકાર થઈ જવા છે. અને ગોપાળ સ્વામી બધી વાત, આપણે તો ઉપાસના છે એટલે નિરાકાર થવા છે જ નહીં, એ સમજણ જુદી છે. એટલે ઉપાસના છે એટલે શ્રીજી મહારાજે એટલા માટે જ આવ્યા છે. પોતાનું સ્વરૂપ બ્રહ્મ, આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ સ્થાપિત કરવા માટે જ આવ્યા છે. અને પછી બધી વાત આગળ ચાલે. ધામધાઈ મુક્ત, આ 3 વસ્તુ સત્ય છે, બીજું બધું અસત્ય છે. બીજું કાંઈ ઉપજે નહીં, પણ આપણે પકડી રાખ્યું છે એટલે મેળ પડતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જીવ દેહનો ગોળો છે, તે દેહની સેવા કરે છે. આ જીવને દેહ અલગ છે. આ જીવ દેહનો ગોળો છે એટલે એની સેવા કરે, એનું લાલન પાલન પોષણ કર્યા જ કરે. જીવ છે કેટલો બળિયો છે, પણ તોય દેહનો ગોળો થઈ બેઠો છે એટલે રોદળા રડે છે.
आ जीवदेहनो गोलो छे ते देहनी सेवा करे छे ने भगवान पासे पण देहनी रक्षा करे छे। जो आपे मांगे देहनी ज रक्षा आ स्वामी आ आ मारे आवुं छे एटले मटाड़ो पई भगवान पासे पण देहनी ज रक्षा करे छे। देह तो कोई क्लास नहीं पण देहनी रक्षा पण भगवान ने जोड़े से ने भगवान ने देहनी सेवा में राखे से आप देह तो ठेकाणा वगैरह पण तो आप देहनी सेवा भगवान 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 ने राख भगवान ने राखे से। ने प्रहलादे जो ने देहनी रक्षा न मानी ने न मांगे जो प्रहलादे जी કેવી સમજણ હતી કે આ દેહની રક્ષા કરો તમે, હું દેહની રક્ષા માનતો જ નથી બધે। એટલે એ પ્રહલાદજી જુદા પડ્યા એમ આપણે જુદા પડવું। સ્વામિનારાયણ ભગવાનની જય।